नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 ગણિતનું પ્રકરણ 3 આ પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન। આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓની ગણતરી કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ પ્રકરણના વિડિયો આપને સરળતાથી મળતા રહે। तो चलो विद्यार्थी मित्रों शुरू करिए। धोरण 7 प्रकरण 3 विषय गणित। प्रकरण 3 माहितीनु नियमन। तेमा प्रश्न नंबर पहलो छे, योग्य विकल्प पसंद करो। तो पहला मां आवशे ऑप्शन सी, बीजा मां आवशे ऑप्शन बी, त्रीजा मां आवशे ऑप्शन सी, चौथा मां आवशे ऑप्शन सी, पांचमा मां आवशे ऑप्शन डी, छठा मां आवशे ऑप्शन ए, सातमा मां आवशे ऑप्शन डी, आठमा मां आवशे ऑप्शन डी। त्यार पछी प्रश्न नंबर 2 छे, खाली जग्या पूरो। तो नवमी खाली जग्या मां आवशे विस्तार, दसमी खाली जग्या मां बहुल, अग्यारमा मां एक आवशे, बारमा मां त्रण, तेरमी खाली जग्या मां न्यूनतम अने महत्तम, चौदमी खाली जग्या मां अयुग्म। त्यार पछी प्रश्न नंबर 3 छे, माग्या मुजब जवाब आपो। 15मो दाखलो छे, प्रथम 10 युग्म प्राकृतिक संख्याओनो मध्यक शोधो। અહીં પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લખેલી છે 2 4 6 8 10 12 14 16 18 અને 20 ના છેદમાં કેટલી છે કુલ 10 તો છેદમાં 10 હવે આ બંને પ્રાકૃતિક સંખ્યા છે તેનો સરવાળો કરતા 110 થાય છે 110 ભાગ્યા 10 તો જવાબ મળશે 11 એટલે મધ્યક 11 થશે 16મો દાખલો 10 અવલોકનનો મધ્યક 40 છે ભૂલથી એક અવલોકન 45 ને બદલે 15 લેવાયેલું છે તો માહિતીનો સાચો મધ્યક શોધો 10 અવલોકનનો સરવાળો બરાબર 40 ગુણ્યા 10 બરાબર 400 થશે તો સાચો મધ્યક બરાબર 400 30 ભાગ્યા 10 એટલે કે 430 ભાગ્યા 10 એટલે કે 00 છેદ ઉડી જશે એટલે સાચો મધ્યક થશે 43 ત્યાર પછી 17મો છે નીચે 12 માણસોના વજન એટલે કે કિલોગ્રામમાં આપેલા છે તો તેમાં 3 પ્રશ્ન છે અહીં વજન આપેલા છે કુલ 3 પ્રશ્ન છે પહેલો એ આપેલી માહિતીનો મધ્યક શોધો તો મધ્યક બરાબર આ જે આપેલો છે વજન કુલ તેનો આપણે સરવાળો કરતા જવાબ મળે છે 788 કેટલા છે 12 માણસો તો 788 ભાગ્યા 12 એટલે ભાગ પાડતા જવાબ મળે છે 65.666 એટલે કે અહીં 6 છે એ 5 કરતા મોટા છે એટલે રાઉન્ડ ફિગર કરતા 65.67 મધ્યક થશે પછી બી છે કેટલા માણસોના વજન મધ્યક કરતા વધુ છે તો અહીં આપણો કેટલો મધ્યક આવ્યો 65.67 તો અહીં 12 માણસોના જે વજન આપેલા છે તેમાંથી 65 કરતા વધુ કોનો વજન વધારે છે તો કે કુલ 4 માણસોનું વજન વધારે છે સી આપેલી માહિતીનો વિસ્તાર શોધો તો 84 ઓછા 54 બરાબર 30 ત્યાર પછી 18મો દાખલો છે આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો તો મધ્યક 4.5 બરાબર આનો સરવાળો કરતા 42 વત્તા આપણે x શોધવાનો છે મધ્યસ્થ શોધવાનો છે એટલે 42 વત્તા x ભાગ્યા 10 કુલ 10 છે માટે એટલે તો હવે 4 ને આની સાથે ગુણવાના છે x સામેની સાઈડ વહી જશે 4.5 ગુણ્યા 10 બરાબર 42 + x તેથી 42 + x બરાબર 45 તો આ 42 છે તે અહીંયા આવી જશે x શોધવાનો છે માટે x બરાબર 45 - 42 તેથી x બરાબર 3 એટલે કે મધ્યસ્થ ચડતા ક્રમમાં આ રીતે છે 4 અને 5 19મો દાખલો 3 કન્યા અને 4 કુમારમાંથી જો કોઈ એક બાળકને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે બાળક કુમાર હોય તેવી સંભાવના કેટલી થાય તો કુલ કુમાર કેટલા છે તો 4 અહીં લખી દેવાના છે અને આ બંનેનો સરવાળો કરતા કેટલા થશે 7 તો 4 ના છેદમાં 7 એટલે સંભાવના 4 ના છેદમાં 7 થશે ત્યાર પછી 20મો દાખલો છે MEDIAN શબ્દના તમામ અંગ્રેજી મૂળાક્ષરોને અલગ અલગ કાપલી પર લખી એક ડબ્બામાં મૂકવામાં આવે છે આ ડબ્બામાંથી કોઈ એક કાપલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો D મૂળાક્ષર વાળી કાપલી આવવાની સંભાવના કેટલી તો D અહીંયા કેટલા D આપેલા છે શબ્દમાં 1 એટલે અહીંયા 1 લખવાનું 1 ના છેદમાં કુલ કેટલા છે 1 2 3 4 5 ને 6 તો 1 ના છેદમાં 6 લખવાનું એટલે કે ડી મૂળાક્ષર વાળી કાપલી આવવાની સંભાવના છે
ત્યાર પછી 21મો દાખલો છે એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે અહીં આપેલા છે આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો મધ્યક આનો સરવાળો કરતા 47 અને કુલ 15 છે એટલે 47 ભાગ્યા 15 એટલે જવાબ મળે છે 3.13 એટલે મધ્યક 3.13 હવે મધ્યસ્થ ચડતો ક્રમ પ્રમાણે અહીં ગોઠવ્યા છે તો મધ્યસ્થ થશે અહીંયા 3 કેમ કે તે વચ્ચે છે પછી બહુલક શોધવાનો છે તો સૌથી વધુ વખત આવતો અંક તો સૌથી વધુ વખત આવતો અંક 2 છે માટે બહુલક 2 થશે 22મો દાખલો આપેલા માહિતીનો અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં એ આપેલી માહિતીના અવલોકનમાંથી કયો અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાતો નહીં તો 8 અથવા 17 અથવા 16 બી જો માહિતીનો બહુલક 15 હોય કરવો હોય તો કયો અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે તો તેમાં આવશે અવલોકન 15 ને 2 વખત બદલવું પડશે જો માહિતીનો બહુલક 17 હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડે તો 3 વખત ઉમેરવું પડે ત્યાર પછી 23મો દાખલો છે નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં જે સ્તંભ આલેખ આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે આ સ્તંભ આલેખ છે કે વિશ્વના દેશોમાં ભાત એટલે કે ચોખાનું ઉત્પાદન મિલિયનમાં આપેલું છે તો અહીં 2005માં 50 2006માં 40 2007માં 70 2008માં 50 અને 2008માં 60 તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો તેમાં એ છે આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો આપેલ સ્તંભ આલેખ વર્ષ 2005 થી 2012 સુધી દેશમાં થયેલા ચોખાનું ઉત્પાદન દર્શાવે છે બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે તો 2006માં ઓછું છે સી કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે તો 2006 પછીના વર્ષે એટલે કે 2007માં સૌથી વધુ થયું છે ત્યાર પછી ડી આપેલા 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો તો સરાસરી બરાબર કુલ ટોટલ છે 270 ભાગ્યા 5 બરાબર 54 મિલિયન ટન અને ઈ વર્ષ 2006 અને વર્ષ 2008માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો 2006માં 50 ટન છે માઇનસ 2008માં 40 ટન છે 50માંથી 40 બાદ કરતા 10 મિલિયન ટન જવાબ આવશે તફાવતમાં ત્યાર પછી 24મો છે પ્રશ્નોના જવાબ આપો અહીંયા જે સ્તંભ આલેખ આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ધોરણ 7મો સ્તંભ આલેખ છે તેવો વ્હાઇટ છે અને ધોરણ 8નો છે તો તેમાં રંગ પૂરેલો છે અહીંયા હોકી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અહીંયા હોકી ફૂટબોલ ક્રિકેટ ટેનિસ અને બેડમિન્ટન આ રમત આપેલી છે તો આ સ્તંભ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ કઈ રમત સૌથી વધારે ગમે છે તો ક્રિકેટ આવશે બી ધોરણ 7ના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો હોકીમાં 7 અને ટેનિસમાં 10 ધોરણ અને કુલ 17 વિદ્યાર્થીઓ રસ ધરાવે છે સી ધોરણ 7માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ધોરણ 7માં કુલ 65 વિદ્યાર્થીઓ છે ત્યાર પછી ડી કઈ રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછી છે તો ક્રિકેટ આવશે ઈ કેટલી રમતમાં ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 7 કરતા ઓછી છે તો હોકી ફૂટબોલ અને બેડમિન્ટન ત્યાર પછી એફ ધોરણ 7ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ 8ના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કરો તો એફ 14 ગુણોત્તર 7 બરાબર 2 ગુણોત્તર 1 2:1 ત્યાર પછી 25મો છે એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલ અવલોકન નીચે મુજબ છે તો અહીં દિવસ બધા વારના નામ છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને સમાચાર પત્રક વાચકો તો કે સોમવારે 400 છે અને સામયિક વાચકો સોમવારે 150 છે મંગળવારે સમાચાર પત્રકો 600 છે વાંચવા વાળા અને સામયિક વાચકો 100 છે તેવી રીતે અહીં બધા દર્શાવેલા છે તેના આધારે આપણે જવાબ આપવાનો છે કે યોગ્ય પ્રમાણ માપ લઈ બે સ્તંભ વાળા આલેખની રચના કરો આના આધારે આપણે એક સ્તંભ આલેખ દોરવાનો છે બી કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ હતી તો ગુરુવારે
સામયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો તો આવશે 200. ત્યાર પછી અહીં આપણે એક સમ આલેખ દોર્યો છે તે આપણે જોઈ y અક્ષ પર 1 સેમી બરાબર 50 નું માપ રાખ્યું છે અને જે સમાચાર પત્રક વાચકો છે તે લાલ પેન થી તેનો આલેખ દોરેલો છે અને ગ્રીન પેન થી સામયિક વાચકોનો આલેખ દોરેલો છે. વિદ્યાર્થી મિત્રો, હું સ્ક્રીન થોડી મોટી કરી દઉં, થોડી નાની કરી દઉં એટલે આપ સરળતાથી આલેખ જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આલેખ દોરી લેવાનો છે કે સોમવારે સામયિક પત્રકો વાંચવા વાળા 400 છે, જ્યારે સામયિક વાચકો છે તે 150 છે. મંગળવારે આ રીતે એવી રીતે બધા વારના સામયિક વાચકો અને સમાચાર પત્રક વાચકો છે તેનો સમ આલેખ દોરી લીધો છે, જે તમારે દોરી લેવાનો છે. 26મો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેમાં આવશે ઓપ્શન એ, વિધાન 1 અને 2 સાચા છે. ત્યાર પછી આલેખ પરથી પ્રશ્ન 2 અને 3 ના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આલેખ આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં તાપમાન આપેલું છે, લઘુત્તમ સરેરાશ તાપમાન છે તે આ રંગથી છે અને બ્લેક કલરથી જે છે મહત્તમ સરેરાશ તાપમાન છે. અહીં વડોદરા, સિમલા, અમદાવાદ, જમ્મુ અને દિલ્હીનું તાપમાન આપેલું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. 27મો, એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેર ક્યાં છે? તો તેમાં આવશે સી, દિલ્હી અને જમ્મુ. ત્યાર પછી 28મો આવશે સી, 60%. ત્યાર પછી 29મો છે, સમતોલ પાસાની ઉપરના ભાગમાં એકી અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના. તો સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5 અને 6. અવિભાજ્ય સંખ્યા 3 અને 5, તો એકી આવવાની સંભાવના 2 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 3 સંભાવના થશે. ત્યાર પછી 30મું છે, 6 થી નાની સંખ્યા આવવાની સંભાવના, તો 5 ના છેદમાં 6 આવશે. ત્યાર પછી અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલામાં આવશે ઓપ્શન એ, મધ્યક અને બહુલક. બીજામાં આવશે ઓપ્શન ડી. ત્રીજામાં આવશે ઓપ્શન સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ચોથું છે, મધ્યક શોધવાનું સૂત્ર, તો બધા અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. તો 5મામાં આવશે 1, 6થામાં આવશે 5.6. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, માગ્યા મુજબ જવાબ આપો. 7મો, આપેલી માહિતીનો બહુલક શોધો. તો સૌથી વધુ વખત આવતો અંક 8 છે, તેથી બહુલક 8 થશે. 8મો, 12 વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. અહીં જે ગુણ આપેલા છે આ પરથી માહિતીનો વિસ્તાર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો વિસ્તાર 25, મધ્યક 30.42, મધ્યસ્થ થશે 33 અને બહુલક થશે 35. ત્યાર પછી 9મું છે, નીચે 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે. તો 2007 અને 2009ની આપેલી છે, તેના આધારે આપણે જોઈએ પ્રશ્નના જવાબ અને એક સ્તંભાલેખ દોરવાનો છે. કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે? તો નગર ડી માં. અને કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે? તો નગર એ માં. અહીં સ્તંભ આલેખની રચના કરી છે, જે હું થોડીક સ્ક્રીન નાની કરી દઉં એટલે આપ સરળતાથી જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે વાય અક્ષ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 500 નું અંતર રાખેલું છે, 500, 1000, 1500 એ રીતે. અને રેડ પેન થી કરેલું છે તે 2007નું છે અને 2009નું છે તે ગ્રીન પેન થી કરેલા છે નગર. તો આના આધારે આપણે પ્રશ્નો અને તેના જવાબો આપવાના છે અને સ્તંભ આલેખ તમારે જોઈને સરસ રીતે દોરી લેવાનો છે. 10મું છે, નીચે 5 કાર્ડ આપેલા છે, એ, ઈ, આઈ, ઓ, યુ. જો આ પૈકી યાદચ્છિક રીતે કોઈ એક કાર્ડ પસંદ કરવામાં આવે તો તે નીચેની સંભાવના શોધો. પસંદ કરેલ કાર્ડનો અક્ષર એ સ્વર હોય તો બરાબર 1, યુ હોય તો 1 ના છેદમાં 5, બી એ અને આઈ હોય તો 2 ના છેદમાં 5 અને ડી વ્યંજન હોય તો 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 3, માહિતીનું નિયમન. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ અને તેની ગણતરી પૂરી કરીએ છીએ. આગળના પ્રકરણના દાખલાઓની ગણતરી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પ્રકરણ 4 ની અંદર. ત્યાં સુધી આવજો.